છોટા ઉદેપુર જિલ્લાના નાના અમાદરા ગામે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં નજરે પડે છે ત્યારે સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધેની વાતો નિરર્થક ઠરતી જણાય છે. એક તરફ સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ વધેની વાતો કરવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નાના અમાદરા ગામે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં નજરે પડી રહી છે. એક તરફ સરકાર દ્વારા ફાસ્ટ ટ્રેક ગુજરાત, વિકાસ, ગતિશીલ ગુજરાત અને સૌ ભણે સૌ આગળ વધેની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, ત્યારે છોટાઉદેપુરના આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર પણ નીચું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાના અમાદરા ગામે આવેલી પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. આ પ્રાથમિક શાળા 1941માં બનાવવામાં આવી હતી. અહીં 1-8 ધોરણ આવેલ છે અને 5 ઓરડા, 6 શિક્ષક અને 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આસપાસના 11 વધુ ગામના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે અહીં આવે છે. પ્રાથમિક શાળાની વાત કરીએ તો પતરાની છત અંદાજે ઘણા સમય પહેલા પવનમાં તૂટીને ધસડી પડી હતી. બાળકો પહેલા આ જ વર્ગખંડમાં ભણતા હતા, પણ હવે બીજા વર્ગખંડની છત નીચે અભ્યાસ કરે છે. આ વર્ગખંડની છતો કાનામાંથી હાલ ચોમાસામાં વરસાદનું પાણી પડે છે. જર્જરિત અને ગમે ત્યારે તૂટી પડે ઓરડાની હાલત તેવી થઈ ચૂકી છે. ઓરડામાં જુઓ ત્યાં તિરાડો પડેલી દેખાઈ આવે છે અને વિદ્યાર્થીઓનું જીવન જોખમમાં હોય અને જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકમાં પણ ત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અને નાના અમાદરા રહેવાસી છું. અમારો તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર લાગે છે. આ તમે જે જોઈ રહ્યા છો આ સ્કૂલ, જે 1941ની સાલમાં બનેલી છે, પણ અત્યાર સુધી સરકારે આ સ્કૂલ ઉપર ધ્યાન આપેલું નથી. આ સ્કૂલના બે ઓરડા તો સંપૂર્ણ જર્જરિત છે, એના પતરા બી ઉડી ગયેલા છે અને છોકરાઓને બેસાડવાની એટલી બધી તકલીફ પડે છે. છતાંય આ જાળી ચામડીના અધિકારીઓને આ સ્કૂલ કેવી હાલતમાં છે એ જોવાનો બી સમય નથી, અને એ છોકરાઓ કેવી રીતે ભણે છે એ બી એમને જાણવાની કોઈ તકેદારી લીધી નથી. જો આ સ્કૂલને કાલ ઉઠીને કોઈ હોનાર થાય તેની જવાબદારી કોણ લેશે, એક મોટામાં મોટો પ્રશ્ન છે. નામ છે નાના અમાદરા પ્રાથમિક શાળા, તાલુકો બોડેલી, જિલ્લો છોટાઉદેપુર. નાના અમાદરા પ્રાથમિક શાળામાં ધોરણ 1-8 આવેલી છે. એમાં 150 બાળકો ભણે છે. ઘણી વખત અમે વારંવાર રજૂઆત કરી છે તંત્રને, એટલે એ લોકો મંજૂરી મળી ગઈ છે એવું જાણવા મળેલ છે, પણ અમારી પાસે કંઈ લેખિત આવેલ નથી. અત્યારે અમારે બાળકો 150 બાળકોને બેસવાની તકલીફ પડે છે. એક રૂમના પતરા બી ઉડી ગયા છે અને તિરાડો પણ પડેલી છે, એટલે અમે અમારી રીતના વ્યવસ્થા કરી ઓટલા પર ક્યારેક ક્યારેક અમારે બેસાડવા પડતા હોય છે. થોડી તકલીફ તો પડે છે, પાણી પણ પડે છે. શું નામ? મારું નામ છે રાઠવા ઓકરસી નટુભાઈ, મુખ્ય શિક્ષક નાના માધવ પ્રાથમિક શાળા. ઇમરાન મંસૂરી, KTV ન્યૂઝ, ગુજરાતી, છોટાઉદેપુર.